સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં માટોડામાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના માટોડામાં કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું હતું। કાળજા ગરમી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદનું ઝાપટું પડ્યા બાદ ગરમીની સાથે સાથે બફારો પણ વધ્યો હતો। બિંદેશ માંડલે સાથે તનિષા બપરમાર, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। તારીખ 3/5/2022 ને મંગળવારે સવારે 10 કલાકે મોયદ રૂપાજીવાસમાં નવીન બનાવેલ ઈ ગ્રામ સેન્ટરનું ઉદઘાટન સમારંભ યોજાયો। સાબરકાંઠા જિલ્લાના પ્રાપ્તી તાલુકાના મોયદ ગામમાં ઈ ગ્રામ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં પંચાયત વિભાગના અધિકારીઓ, સરપંચ તેમજ પંચાયત કારોબારીના સભ્યો અને ગ્રામજનોને અને પ્રાપ્તી તાલુકાના વીસીઈ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને દેસાઈ અજય કુમાર SVCE ઈ ગ્રામ સેન્ટરનો શુભ પ્રારંભ કર્યો, જેનાથી ગામમાં જ આવકના દાખલા, સાતબાર ઉતારા, વિધવા સહાય, રેશનકાર્ડની કામગીરી, લાઇટ બિલ સ્વીકારવાનું તેમજ વિવિધ પ્રકારની ઓનલાઈન તમામ કામગીરી થઈ શકે, જેથી ગ્રામ લોકોને મામલતદાર કચેરી સુધી જવું નહીં પડે। સુરેશ થોરી સાથે સિટી ન્યૂઝ, પ્રાતિજ। પ્રાતિજ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા ઊંડા ખાડામાં પડેલ ગાયને સહી સલામત રીતે બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો। પ્રાતિજ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા અવારનવાર સરાહનીય કામગીરી કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સદભાવનાની કામગીરીની લોકો પ્રશંસા કરી રહ્યા હતા। પ્રાતિજ નેશનલ હાઈવે નજીક શ્રી માર્કડેશ્વર મહાદેવ જવાન રસ્તા નજીક ઊંડા દરામાં ચારો ચરાવતી ગાય અચાનક ઉતરી પડતા તે ખાડામાંથી બહાર નીકળી શકે તેમ ન હતી। આ બાબતની જાણ તે વિસ્તારમાં રહેતા ગોકુલભાઈ કહારે નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયાને કરતા તેમણે તાત્કાલિક નગરપાલિકાની ફાયર ટીમને ગાય ખાડામાંથી બહાર કાઢવા મોકલી આપતા ફાયરમેન મુકેશ પરમાર તેમજ તેમની ટીમે સફળતાપૂર્વક ગાયને સહેજ પણ ખરો જ ન આવે તે રીતે ભારે જહેમત બાદ સહી સલામત રીતે બહાર કાઢીને ગાયનો જીવ બચાવી લીધો હતો। રાત્રે ઉલ્લેખનીય છે કે ફાયરમેન મુકેશ પરમારને આવી સેવાકીય પ્રવૃત્તિના કારણે એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે। રતિલાલ ટેકવાણી સાથે અંજના ડામોર, સિટી ન્યૂઝ, પ્રાતિજ। ઈડર તાલુકાની વિધાનસભાની વાત કરીએ તો ઈડર તાલુકામાં ખેડૂતોની ખેતી માટે છેલ્લા વર્ષથી સિંચાઈનું પાણી વિના મોટો પ્રશ્ન છે। જોકે ઈડર અને વડાલી તાલુકામાં ખેડૂતોને સિંચાઈના પાણી માટેની સમસ્યા છે। 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ અગાઉના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન રહ્યા અને વિસ્તારની ખેડૂતોને સિંચાઈનો લાભ અત્યાર સુધી નથી મળ્યો। તો આ તાલુકાના ખેડૂતોની સમસ્યાઓ જોઈએ। ઈડરના પશ્ચિમ વિસ્તારના કેટલાક વર્ષોથી ખેતી માટે સિંચાઈના પાણીની સમસ્યા છે। અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવતા છતાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું નથી। અત્યારે GTPNની ટીમ સ્તરની મુલાકાત લીધી હતી। ઈડર વિધાનસભાની સીટ પરથી વર્ષોથી ભાજપે કબજે કરીને બેઠી છે। છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસને સીટ મળી નથી। જોકે ઈડર અને વડાલી તાલુકાની ખેડૂતોની વાત કરીએ, ભૂતકાળમાં પાણીના પ્રશ્નો રહ્યા છે। અગાઉ અહીંયા રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ રામલાલ બોરા 3 વર્ષથી રહી ચૂક્યા છે, છતાં પણ ખેડૂતોને સિંચાઈનું પાણીની સમસ્યા ઊભી રહી છે। ત્યારબાદ વર્ષ 2017માં ધારાસભ્ય હિતુ કનડિયાને પણ રજૂઆત કરી, છતાં પણ ઉકેલ આવ્યો નથી। કેટલાક ગામડાઓમાં, જે ઉમેદપુરા, રતનપુર, સાબરવાડા અને અનેક ગામડાઓના ખેડૂતોને 3 એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષા સાથે સંમેલન કરવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવી બાહેધરી આપી છે। આમ તો ઈડર વડાલી આખા વિધાનસભા ક્ષેત્રની અંદર પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન હતો ભૂતકાળની અંદર, પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને માન્ય રમણભાઈ વોરાએ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું ત્યારબાદ એમને સિંચાઈના પ્રશ્ન ઉપર ખૂબ મોટું ધ્યાન આપેલું છે। રમણભાઈ વોરાના કાર્યકાળ દરમિયાન ઉદવહન યોજના હોય, માઇનોર કેનાલોનો પ્રશ્ન હોય અથવા નાના મોટા બીજા પ્રશ્નો હોય પાણીના, એમને પોતે સોલ્વ કરવાનો પ્રયત્ન ખૂબ કર્યો છે,
ત્યાર પછી માન્ય હિતુભાઈએ આ વિસ્તારનું સુકાન સંભાળ્યું. એમને પણ રમણભાઈ સાહેબના અધૂરા કામોને ગતિ આપવાનું, વેગ આપવાનું કામ કરેલું છે. એટલે આ વિસ્તારની અંદર ફક્ત હવે પશ્ચિમમાં ઉમેદપુરા, રતનપુર, સાબરવાડ એક થોડો વિભાગ પાણીના સિંચાઈ માટે થોડો એક પ્રશ્ન છે, એની અમારે તકલીફ હતી, જેના માટે અમે સાબરવાડમાં 3/4/2022 રોજ એક સંમેલન બોલાવેલું. એના અનુસંધાનમાં સરકારે અમને 28 તારીખે ગાંધીનગર બોલાવેલા અને માન્ય હિતુભાઈ અને રમણભાઈની આગેવાનીમાં સરકાર સમક્ષ અમારી રજૂઆત સાંભળી છે અને અમને પૂરી ખાતરી આપી છે કે તમારો જે પ્રશ્ન છે સિંચાઈનો એ પૂરો થશે. અને અમને પોતે પણ વિશ્વાસ છે કે આ સરકાર જ આ કામ કરશે. બાકી બીજી સરકારોમાં તો ભૂતકાળના લોકોના અનુભવ છે, એ પ્રમાણે બીજી કોઈ સરકાર કે બીજા કોઈ પ્રતિનિધિઓ કરી ના શકતું. સમસ્યા સિંચાઈની સમસ્યા તો સાહેબ ઘણા વર્ષોથી હતી, પણ આ સરકારે ખૂબ પ્રયત્ન કરીને લગભગ 90% આ વિસ્તારને સિંચાઈના પ્રશ્નથી મુક્ત કરી છે. જે 10% રહી ગયેલું છે એ આ સરકાર કરી દેશે એવી અમને ખાતરી આપેલી છે. પરંતુ સ્થાનિક ખેડૂતોને સિંચાઈનો પાણીનો લાભ મળ્યો નથી. અગાઉ ઈરડ વિધાનસભા વિસ્તારની 27 વર્ષથી કેબિનેટ પ્રધાન અને વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા હતા અને ત્યારબાદ 5 વર્ષના હાલના ધારાસભ્ય હિતુ કનોડિયા છે. ધરોઈ ડેમમાંથી કુબા ધરોઈ સંચય યોજના મારફતે તળાવો ભરવા યોજના આવી હતી. જો કે ઈડર અને વડાલી તાલુકાના ખેડૂતોને છેલ્લા 32 વર્ષથી સિંચાઈનું પાણી મળ્યું નથી અને પશ્ચિમ વિસ્તારના ખેડૂતોએ સિંચાઈ પાણી માટે આંદોલન કર્યા હતા. આ વિસ્તારના પૂર્વ પ્રધાને ગાંધીનગર ખાતે પાણી પુરવઠા સાથે બેઠક કરી હતી. ઈડરના 27 વર્ષથી કેબિનેટ પ્રધાન રહી ચૂકેલા ત્યારે ખેડૂતોને સિંચાઈનો લાભ મળ્યો નથી. ખેડૂતોને સિંચાઈ લાભ મળે તેવી જ વાતો કરવામાં આવે છે. ત્યારબાદ હાલના ધારાસભ્ય હિતુ કનોડિયાએ સિદ્ધાંતિક પત્ર મંજૂરી માટે લખ્યો છે. ઈડર તાલુકાના આસપાસના ગામડાઓના ખેડૂતોને લાભ મળે તે માટે માંગ કરી હતી. જો કે હવે ચૂંટણીઓ જાહેર થવાની તૈયારીમાં છે તો નેતાઓ ગામ વિસ્તારની સભા કરવા માટે મુલાકાતે જશે અને નવી નવી વાયદાઓ લોકોને કરવામાં આવશે. પણ વાયદાઓ કેટલા પૂર્ણ કરે છે અને નેતાઓને વાતો ફક્ત વાતો જ રહી જાય છે. કામ કરશે અને આવનારા દિવસમાં લોકોના વાયદાઓ કેટલા પૂર્ણ થાય છે તે આવનારો સમય જ બતાવશે. સુરેશ થોરી સાથે તનિષા બપ્પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. ઈડર અને વડાલી વિધાનસભાની અંદર સિંચાઈનો પ્રશ્ન ખૂબ જ પેચીદો પ્રશ્ન છે અને ખેડૂતો માટે બહુ મોટી સમસ્યા એ સિંચાઈની સમસ્યા છે. ઈડર વિધાનસભા વિસ્તારની અંદર છેલ્લા 27 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરતા માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ એ સરકારમાં કેબિનેટ પ્રધાન પણ હતા અને વિધાનસભાના અધ્યક્ષ પણ હતા. ત્યારબાદ 5 વર્ષથી ભાઈ શ્રી હિતુભાઈ કનોડિયા માનનીય ધારાસભ્યશ્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં ધરોઈ ડેમમાંથી કુબા ધરોઈ ઉદ્વાહી સિંચાઈ યોજના મારફતે જે તળાવ ભરવાની યોજના આવી, આ અગાઉ પણ મેં મારા નિવેદનમાં વાત કરેલી જ હતી, પણ મેં જયારે પ્રેસ કરી અને આ વિસ્તારની સિંચાઈનું પાણી 32 વર્ષે પણ ખેડૂતોને મળ્યું નથી અને સાબરવાડમાં પશ્ચિમના ખેડૂતોએ આંદોલનનું રણસિંગું ફૂક્યું અને એનાથી ગભરાઈ અને આ વિસ્તારના પ્રતિનિધિએ લીફાપોતી કરવા માટે અને ખેડૂતોને ભરમાવવા માટે ગાંધીનગર ખાતે એક મિટિંગ કરી, અરે ભાઈ તમે 27 વર્ષથી પ્રધાન હતા, તમારી પાસે પાવર હતો, તમે સરકારમાં હતા, છતાં પણ આ વિસ્તારમાં સિંચાઈના પાણી માટે કોઈ નવીન યોજના બનાવી કે કોઈ પણ કશું કરી શક્યા નથી અને ખેડૂતોને પાણી આપી શક્યા નથી. અને આજે 32 વર્ષે ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન ઈડરની અંદર હોય અને હવે જયારે તમે ગાંધીનગર ખાતે એક એક્સ મિનિસ્ટર તરીકે તમે હવે સત્તામાં નથી અને પાણી પુરવઠાના અધિકારીઓ સાથે મિટિંગ કરી અને ખેડૂતોને એવી વાત વાહિયાત વાતો કરો છો કે આવનારા દિવસોમાં અમે એક પ્લાન બનાવ્યો છે અને ખેડૂતોને અમે પાણી આપીશું, તો મારે દુઃખ સાથે કહેવું પડે કે જે લોકો સત્તાઓમાં હતા ત્યારે કોઈ યોજના નથી બનાવી શક્યા, એમની પાસે પાવર હતો ત્યારે આ વિસ્તારને પાણી આપી શક્યા નથી અને અત્યારે હવે સત્તામાં નથી અને ખેડૂતોને ભરમાવી અને આજે 32મા વર્ષે માનનીય હિતુભાઈ કનોડિયાનો પત્ર મેં જોયો ત્યારે દુઃખ થાય કે સૈદ્ધાંતિક મંજૂરી માટે હવે કાગળ લખ્યું છે કે આ ગામથી આ ગામ ને કાવા ને સાબરવાડ ને મહીવાડા ને ફલાણા ગામ ને આ ગામ ને. અરે ભાઈ 32 વર્ષ સુધી તમે સત્તા સ્થાને બેઠેલા હતા.